નમસ્કાર મિત્રો, હું છું યોગેશ, આપ જોઈ રહ્યા છો યોગી કોમ્યુનિકેશન. મિત્રો, આજે હું તમને જણાવીશ કે ધોરણ 12માં આર્ટ્સ અને કોમર્સમાં ગુજરાતી વિષયની તમારા બોર્ડના પેપર માટે કઈ રીતના ઉત્તમ રીતે તૈયારી કરી શકો અને કઈ રીતના તમારા ધોરણ 12નું ગુજરાતીનું બોર્ડનું પેપર રહેશે, એનું સ્વરૂપ કેવું હશે, એની પેપર સ્ટાઇલ કેવી હશે, એના વિશેનો સંપૂર્ણ વિડીયો આજે તમારા સુધી હું પહોંચાડવાનો છું. તો આ વિડીયોને અંત સુધી તમે જોતા રહો. મિત્રો, આ વિડીયોમાં ધોરણ 12ના બોર્ડના પેપરનું પ્રશ્નપત્રનું સ્વરૂપ, એટલે કે જેને આપણે પેપર સ્ટાઇલ કહીએ છીએ, એ પેપર સ્ટાઇલ અને સાથે સાથે એ પેપર સ્ટાઇલમાં કઈ રીતના તમે ઉત્તમ ગુણ મેળવી શકો અને સારામાં સારી રીતે સફળ થઈ શકો, સારામાં સારા ગુણ મેળવી શકો, એની તૈયારી કઈ રીતના કરવી, કેવા કેવા પ્રશ્નો પૂછાશે, કયા કયા એકમમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાવવાની બોર્ડની તૈયારી છે, એ રીતના ગુજરાત બોર્ડે જે રીતના પ્રશ્નપત્રનું સ્વરૂપ આપ્યું છે, જે રીતના પેપર સ્ટાઇલ આપી છે, એ તમામ માહિતી જે સીધી ગુજરાત બોર્ડમાંથી આવેલી છે એ તમારા સુધી હું આજે પહોંચાડવાનો છું. મિત્રો, આ વિડીયોને ચોક્કસથી અન્ય તમારા મિત્રો સુધી પણ પહોંચાડો, જેથી એને પણ તૈયારી કરવા માટે ચોક્કસથી માર્ગદર્શન મળતું રહે અને ચોક્કસથી તમે પણ આ વિડીયોને સંપૂર્ણ રીતે પૂરેપૂરો જુઓ. તો સૌ પ્રથમ આપણે અહીંયા વિભાગ એ વિશે વાત કરવાના છીએ. વિભાગ એ છે એ સંપૂર્ણ રીતે પદ્ય આધારિત છે. પદ્ય એટલે કવિતાઓ. તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જેટલી કવિતાઓ હશે એ 20 માર્કનો આખો એ વિભાગ છે. એ સંપૂર્ણ રીતે વિભાગ એ છે એ કાવ્યમાંથી એમાંથી પ્રશ્નો આવશે. સૌ પ્રથમ પ્રશ્ન 1, 2, 3 અને 4. આજે 4 પ્રશ્નો જે છે એ સર્જક, તેનું પ્રદાન, સાહિત્ય સ્વરૂપ, સાહિત્ય કૃતિને કેન્દ્રમાં રાખીને પ્રશ્ન પૂછવાના રહેશે. આમાં એટલે કે તમારે કોઈ પણ કૃતિના કવિનું નામ, તેનું સાહિત્યમાં આવેલું વિશેષ પ્રદાન, એટલે કે તમને જે કવિ પરિચયમાં જે માહિતી આપી હશે એમાંથી આમાં પ્રશ્નો પૂછી શકે છે. ત્યાર પછી એનું સાહિત્ય સ્વરૂપ, એટલે કે એનો સાહિત્ય પ્રકાર કયો છે, એ ખંડકાવ્ય છે, સોનેટ છે, ગઝલ છે, એ માત્ર કવિતાને લગતા અહીંયા પ્રશ્નો હશે. તો 1, 2, 3, 4 જે 1-1 માર્કના ટૂંકા પ્રશ્નો છે એ સર્જકને, તેનું પ્રદાન જે છે, એવું જે કવિને લઈને, સાહિત્ય સ્વરૂપને લઈને એ 1-4માં પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યાર પછીના 5, 6, 7, 8 એ પણ 1-1 માર્કના પ્રશ્નો છે, પરંતુ અહીંયા કાવ્ય કૃતિઓના વિષય વસ્તુને આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે કાવ્ય કૃતિની જે તમે એમાંથી સમજૂતી જે વાંચી છે, અથવા તો તમે જે રીતના કાવ્યને સમજ્યા છો, એ કાવ્યની અંદરથી કોઈ પ્રશ્ન અહીંયા 5, 6, 7, 8માં પૂછવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન 9 અને 10 પણ કાવ્યના અંદરથી થોડાક વિસ્તારથી પૂછવામાં આવશે, થોડાક ઊંડાણમાં જઈને પૂછવામાં આવશે. ત્યાર પછી 11 અને 12મો પ્રશ્ન સવિસ્તાર ઉત્તરવાળો છે, એ પણ માત્ર કાવ્યોમાંથી જ પૂછવામાં આવશે અને કાવ્યના અંતર્ગત વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવશે. એમાં જે 12મો પ્રશ્ન છે એમાં તમને અથવામાં 2 ઓપ્શન મળશે. 12મામાં 2 પ્રશ્ન પૂછવામાં આવશે, 2માંથી તમારે 1 લખવાનો છે. આ રીતે તમારે વિભાગ એ કરવાનો છે અને વિભાગ એની તૈયારી માટે અત્યારે વેકેશન ચાલુ છે. વેકેશનમાં કે ફ્રી ટાઈમમાં તમારે ઘર બેઠા તૈયારી કરવી હોય તો તમારે બધા કાવ્યોની સમજૂતી પાકી કરી લેવી પડશે મિત્રો. કારણ કે તમારે ઉત્તમ રીતે સફળતા મેળવવી હોય તો દરેક કાવ્યની સમજૂતી પાકી હોવી જોઈએ દરેકને. ત્યાર પછી જે તે કાવ્યના કવિનું નામ અને તેનું સાહિત્યમાં શું પ્રદાન છે એના વિશે વાત કરવી પડે. આપણે પેલું જ કાવ્ય છે ધોરણ 12નું, અખિલ બ્રહ્માંડમાં, એના કવિ છે નરસિંહ મહેતા, અને નરસિંહ મહેતાનું સાહિત્યમાં પ્રદાન જોઈએ તો આપણા એના જે પ્રભાતિયાના પદ છે એ ગુજરાતમાં ખૂબ ખ્યાત છે. ત્યાર પછીનું બીજું કાવ્ય છે નળ દમયંતીવાળું, એમાં એના કવિ પ્રેમાનંદ, એનું આખ્યાન ક્ષેત્રે વિશેષ પ્રદાન છે, તેને આખ્યાન શિરોમણીનું બિરુદ છે. આવી જે મુખ્ય મુખ્ય વસ્તુઓ છે એને તમારે તૈયાર કરવી પડે. ત્યાર પછી કાવ્યની સમજૂતી પાકી કરી લેશો, કવિનું નામ અને તેનું સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન, અને સાથે સાથે જે તે કૃતિનો સાહિત્ય પ્રકાર ખૂબ મહત્વનું છે, તે ભજન છે, પ્રભાતિયું છે, આખ્યાન છે, સોનેટ છે, ગઝલ છે, તે સાહિત્ય પ્રકાર પણ અહીંયા તમારે દરેક કવિતાનો યાદ રાખવો પડશે. મિત્રો, તમે આટલી તૈયારી કરી લેશો
એટલે 20 માર્કનું જે તમારું પદ્ય વિભાગનું પ્રશ્નપત્ર છે, જેમાંથી માત્ર પદ્યમાંથી જ પ્રશ્નો પૂછવાના છે, એ તમને ઉત્તમ એમાંથી 20માંથી સારામાં સારા ગુણ ચોક્કસ રીતે પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછીનો આપણો વિભાગ બી છે, વિભાગ બી છે એ ગદ્ય કૃતિઓને આધારિત છે. ગદ્ય કૃતિઓમાં જે રીતે વિભાગ એમાં હતું એ જ વસ્તુ વિભાગ બીમાં છે, પરંતુ ફેર માત્ર એટલો જ છે કે વિભાગ એમાં ગદ્ય, માફ કરજો, વિભાગ એમાં પદ્ય કૃતિઓમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જ્યારે વિભાગ બીમાં ગદ્ય કૃતિઓમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. સૌપ્રથમ 13, 14, 15, 16 જે ટૂંકા પ્રશ્નો છે 4 માર્ક્સના, તેમાં સર્જક, તેનું પ્રદાન, સાહિત્ય સ્વરૂપ, સાહિત્ય કૃતિઓને કેન્દ્રમાં રાખીને પ્રશ્ન પૂછાશે. અહીંયા પણ સર્જક, તેનું નામ, તેનું સાહિત્યમાં વિશેષ પ્રદાન એવા જ પ્રશ્નો નીકળશે. સાથે સાથે અહીંયા એ પણ ત્યાં યાદ અપાવી દઉં કે કોઈ પણ સર્જકનું જો કોઈ તખલ્લુસ હોય, તેનું કોઈ ઉપનામ હોય, તો એ પણ ચોક્કસથી તમે યાદ રાખજો. તો અહીંયા 13, 14, 15, 16 એ કવિનું વિશેષ પ્રદાન, કવિનું નામ, જન્મ મરણ, એનું સ્થાન, એવા પ્રશ્નો અહીંયા ચોક્કસથી તમને પૂછી શકશે. ત્યાર પછી 17, 18, 19 અને 20 એ પણ ગદ્ય કૃતિઓને આધારિત જ હશે અને વિષય વસ્તુને આધારિત હશે, એટલે કે એની સ્ટોરીમાંથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે, પણ ટૂંકા પ્રશ્નો, એકથી બે વાક્યમાં ઉત્તર આપી શકો એવા. ત્યાર પછી 21 અને 22મો પ્રશ્ન છે એ ગદ્ય કૃતિઓના વિષય વસ્તુને આધારિત જ પૂછવામાં આવશે, પણ થોડોક વિસ્તારથી. 23, 24 પણ એવું જ છે, ગદ્ય કૃતિઓને વિષય વસ્તુને આધારિત, એટલે કે તમે જે સ્ટોરી ભણ્યા છો, જે વિષય વસ્તુ ભણ્યા છો, જે ઘટના તમારા અભ્યાસક્રમમાં આવી છે, જે પાઠ આવ્યો છે, એ પાઠનો જે સાર જે છે, એની સમજૂતી જે છે, એ તમને કંઠસ્થ હોય, એટલે આના તમે ચોક્કસથી જવાબ આપી શકો. તો અહીંયા પણ 24મો પ્રશ્ન છે એ તમને 24મો પ્રશ્ન બે પૂછવામાં આવશે અને બેમાંથી કોઈ પણ એકનો જ તમારે જવાબ આપવાનો છે. ત્યાર પછી મિત્રો, વિભાગ બીની ઉત્તમ સફળતા માટે તમારે પાઠનું વિષય વસ્તુ કંઠસ્થ કરી લેવું. દરેક પાઠનું વિષય વસ્તુ એટલે આમ અઘરો શબ્દ છે એવું નહીં, પણ દરેક પાઠની સ્ટોરી તમને મગજમાં હોવી જોઈએ. આપણા જે ગદ્ય પાઠ છે, જે નવલિકા જે છે, નવલકથાના અંશો જે છે, આત્મકથા ખંડ જે છે, નિબંધ હોય, લલિત નિબંધ હોય, દરેક પાઠની તમને સ્ટોરી ખબર હોવી જોઈએ. એમાં શું ભણાવવામાં આવે છે, શું કહે છે, પછી દરેક પાઠના પાત્રના નામ. હવે દરેક પાઠના આપણે પહેલું જો ખીજડીએ ટેકરે જોઈએ તો એમાં સૌથી નાયક જે છે, સૌથી મુખ્ય પાત્ર એ ભોજો છે. ભોજાની પત્નીનું નામ તો જીવલી. આવા જે પાત્રોના નામ છે, જે નાના નાના પાત્રો હોય, થોડા સમય માટે જ આપણી સામે આવતા હોય, છતાં પણ એના નામ આપણને આવડવા જોઈએ અને અન્ય પાત્ર સાથે, મુખ્ય પાત્ર સાથે એનો શું સંબંધ છે, કઈ રીતે એની સાથે જોડાયેલ છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ બધી વસ્તુ માટે તમારે પાઠની સ્ટોરી તમે વાંચી લેશો એટલે ચોક્કસથી તમને જવાબ મળી જશે. પછી દરેક ગદ્ય કૃતિની શરૂઆત અને એનો અંત, એને શરૂઆત કઈ રીતના કરી છે, શરૂઆતમાં શું આવે છે અને અંતે શું થાય છે, આટલી ખબર હોવી જોઈએ. ત્યારબાદ લેખકનું નામ અને ઉપનામ એ પણ યાદ રાખવું પડશે અને તેનો સાહિત્ય પ્રકાર, તે નવલિકા છે, નવલકથા છે, આત્મકથા છે, નિબંધ છે, વગેરે વગેરે કોઈ પણ સાહિત્ય પ્રકાર હોય તો દરેક કૃતિનો સાહિત્ય પ્રકાર અને એનો પૂર્વાપર સંબંધ. મિત્રો, પૂર્વાપર સંબંધ એટલે દરેક કૃતિ, સામાન્ય રીતે દરેક કૃતિ ક્યાંકથી લેવામાં આવી હોય છે, તો એ કૃતિ ક્યાંથી લેવામાં આવી છે એ પણ તમારે પદ્ય અને ગદ્ય બંનેનું યાદ રાખવું પડશે. જેમ કે આપણે નળ દમયંતીનું જે આખ્યાન ભણીએ છીએ એ મૂળ નળાખ્યાનમાંથી લેવામાં આવ્યું છે, તો એનો પૂર્વાપર સંબંધ નળાખ્યાન સાથે થાય. તો અહીંયા આ આટલી વસ્તુ તમે કરી લેશો એટલે ગદ્ય વિભાગના જે 20 માર્કનો તમારો ગદ્ય વિભાગ છે એ ચોક્કસથી તમે સારામાં સારી રીતે એમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછીનો વિભાગ સી છે એ સંપૂર્ણ વ્યાકરણનો વિભાગ છે, એમાં વ્યાકરણ આધારિત જ પ્રશ્ન પૂછવામાં આવશે. સૌપ્રથમ પ્રશ્ન 25 થી 29માં, સૌપ્રથમ પ્રશ્ન 25 થી 29 એ 5 પ્રશ્નો હશે, એટલે 5 સમાનાર્થી શબ્દો તમને પૂછવામાં આવશે. અહીંયા જે અત્યાર સુધી તમે સમાનાર્થી શબ્દો ભણ્યા છે કે ભાઈ નિર્મળનું સમાનાર્થી શું થાય, તો એમાં તમે સ્વચ્છ લખી દેતા, પણ અહીંયા કશુંક નવું થાય છે કે તમને 3 જૂથ આપવામાં આવશે. ત્રણે 3 જૂથમાંથી દરેક શબ્દના સમાનાર્થી શબ્દ હશે. હવે 5 શબ્દો પહેલી લાઈનમાં,
પાંચ શબ્દો પહેલી લાઇનમાં હશે, પાંચ શબ્દો બીજી લાઇનમાં હશે અને પાંચ શબ્દો ત્રીજી લાઇનમાં હશે. હવે એમાં પહેલાનું જે સમાનાર્થી હશે એ બીજી લાઇન હશે એમાં ત્રીજું પડ્યું હશે, ત્રીજી લાઇન હશે એમાં ચોથું પડ્યું હશે, આવું બને છે, આવું બની શકે. એટલા માટે તમારે દરેક શબ્દનો સમાનાર્થી સામેના સામેના શબ્દોમાંથી શોધીને લખવાનો છે. તમારે સમાનાર્થી તમને આવડતો હોય એ નથી લખવાનો, પણ તમારે જોડકા બનાવવાના છે. જે અન્ય સામે જે શબ્દોની હરોળ આપી છે, શબ્દોની લાઈન આપી છે, એમાંથી તમારે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. આવા પાંચ શબ્દો હશે, પાંચમાંથી તમારે કોઈપણ ચારના સમાનાર્થી શોધીને લખવાના છે, તેના જોડકા બનાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન 30-34 એમાં પણ તમને પાંચ વાક્યો આપવામાં હશે, પાંચ વાક્યો આપેલા હશે અને વાક્યમાં કોઈ પણ એક શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે અને તમને એવું કહેવામાં આવશે કે અંડરલાઈન કરેલ શબ્દનો વાક્યનો અર્થ ન બદલાય એ રીતના વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. તો અહીંયા તમને એવું વાક્ય પૂછાય કે ભારત એ નિર્મળ દેશ છે અને નિર્મળ શબ્દ નીચે અંડરલાઈન હોય અને તમને એવું કહેવામાં આવે કે હવે આ શબ્દનો અર્થ ન બદલાય, હવે આ વાક્યનો અર્થ ન બદલાય એ રીતના અંડરલાઈન કરેલ રેખાંકિત કરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. હવે આપણને એ ખબર હોય કે નિર્મળનું વિરુદ્ધાર્થી થાય છે મલિન, તો હવે પરંતુ ત્યાં મલિન શબ્દ જ માત્ર લખી નાખશો તો એ કદાચ ખોટું પડશે, ખોટું જ પડશે. પણ તમારે વાક્ય આખું ફેરવીને લખવું પડશે. ભારત એ મલિન દેશ નથી. મૂળ વાક્ય હતું કે ભારત એ નિર્મળ દેશ છે અને નિર્મળનું વિરુદ્ધાર્થી આપવાનું છે. એટલા માટે વાક્ય ફેરવીને લખવું પડશે કે ભારત એ મલિન દેશ નથી. તો અહીંયા આ રીતે પ્રશ્ન 30-34 પાંચ પ્રશ્નો અહીંયા પણ હશે અને પાંચમાંથી તમારે કોઈ પણ ચાર લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 35-39 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તે તો તમને ખબર જ હશે. ત્યાર પછી પ્રશ્ન 40-41 એનો એક ગુણ છે, એમાં તળપદાર શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે. એટલે કે તમને કોઈ આપણી ગામથી દેશી લોકલ બોલીમાં જે રીતના શબ્દો બોલાય છે એ શબ્દોનું ગુજરાતી માન્ય ભાષામાં શિષ્ટ ભાષામાં એનું ઉચ્ચારણ શું છે, એના માટે કયો શબ્દ વપરાય છે, એ શબ્દ તળપદાર શબ્દોનું શિષ્ટ રૂપ તમારે આપવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 42-43 એક ગુણનો પ્રશ્ન છે, બે શબ્દો હશે અને બંને શબ્દોની તમારે સાચી જોડણી લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 44-50 એ સૂચવ્યા મુજબ કરવાનું છે અને તેમાં કૃદંત વિશેષણ નિપાત આવા પ્રશ્નો પૂછવામાં આવશે. તમને કૃદંત ઓળખવાનું કહેશે, વિશેષણ ઓળખવાનું કહેશે, ત્યાર પછી આપેલ વાક્યમાંથી નિપાત શોધીને લખવાનો છે અને નિપાતનો પેટા પ્રકાર પણ એ લોકો પૂછી શકે છે. ત્યાર પછી પણ એની ઉત્તમ તૈયારી માટે આપણા આ વખતે સારું છે કે પાઠ્યપુસ્તકમાં જે ઉત્તમ ઉદાહરણો આપેલા છે એક ખ્યાલ ધ્યાન રાખો કે આપણા જે વ્યાકરણના જે મોટા ભાગના પ્રશ્નો છે એ પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવશે અને એ સાથે સાથે જે તે વ્યાકરણના મુદ્દા તમને આપેલા છે એમાં પેજ નંબર 31 તમારા 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 31 અને પેજ નંબર 56 ઉપર આ સમજાવેલું છે. કૃદંત વિશેષણ નિપાત એના વિશે માહિતી આપવામાં આવી છે અને એના ઉદાહરણમાં તમને ઉત્તમ દ્રષ્ટાંતો આપેલા છે જે આપણા ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવેલા હોય છે. એ જે ઉદાહરણો છે એ ખાસ તમે વાંચી લેજો અને એ ઉદાહરણો યાદ રાખશો તો બની શકે છે 99% એવી આશા રાખી શકાય કે એ શબ્દોમાંથી તમને શબ્દો પૂછવામાં આવે. ત્યાર પછી પ્રશ્ન 51-52 એ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એટલે તમારે બે પ્રશ્નો હશે અને બે પ્રશ્નોનો એક એક માર્ક છે. અડધો અર્થ અડધો માર્ક છે એ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે અને અડધો માર્ક તમારે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો આ રીતે એક માર્ક તમને મળે છે અને એવા બે પ્રશ્નોના બે રૂઢિપ્રયોગના અર્થ આપો અને બંનેનો વાક્યમાં યોગ્ય રીતે પ્રયોગ કરો તો તમને બે માર્ક આરામથી પૂરેપૂરા મળી શકે. પણ અહીંયા એ પણ યાદ રાખજો કે બધા દરેક રૂઢિપ્રયોગને એ બધું તમારે પાઠ્યપુસ્તકની અંદરથી ન જાવાનું છે. એટલે માટે તમારે વિષયવસ્તુની મિત્રો ખાસ તૈયારી કરવાની છે. પાઠ્યપુસ્તકને તમારે તમારા ઇષ્ટદેવ માનીને એને જ પૂજવાનું અને એને જ વાંચે રાખવાનું છે. તમારે ચોપડીમાંથી વિષયવસ્તુની સ્ટોરી તમે વાંચો એ પણ બને ત્યાં સુધી ચોપડીમાંથી જ વાંચવાનું, પાઠ્યપુસ્તકમાંથી જ વાંચવાનો આગ્રહ રાખો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 53-55 સૂચના મુજબ લખવાનું છે. તેમાં લેખન રૂઢિ,
ભાષા શુદ્ધ કરવી, પદક્રમ ગોઠવવો, ખોટા પ્રત્યયો સુધારવા જેવા પ્રશ્નો તમને ત્રણ ગુણમાં પૂછવામાં આવશે અને એના ઉદાહરણો પેજ નંબર 56-83 વગેરે જે વ્યાકરણના એકમો આપેલા છે તેમાં એના ઉત્તમ ઉદાહરણો આપેલા છે જે ખૂબ આઈએમપી કહી શકાય. ત્યાર પછી પ્રશ્ન 56-58 સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો. હવે તમને કોઈ પણ સંયુક્ત કે સંકુલ વાક્ય આપેલું હશે અને એને સાદા વાક્યમાં ફેરવાનું છે. ત્યારબાદ 59 થી 61 જે પ્રશ્ન છે એ પહેલાથી વિપરીત છે, એટલે કે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવો. હવે મિત્રો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે સાદું વાક્ય શું ને સાદું વાક્ય શું કે શું અને સંયુક્ત કે સંકુલ વાક્ય શું. તો સીધી રીતે એક જ વાક્યમાં કોઈ કે અને પણ તો એવા પ્રત્યયો કે એવા સંયોજકોનો ઉપયોગ કર્યા વગર જે સીધો સરળ વાક્ય હોય એને સાદું વાક્ય કહે છે, અને જ્યારે કોઈ કે અને કારણ કે જેવા સંયોજકો જોડીને જે વાક્ય બનાવવામાં આવે તેને સંયુક્ત કે સંકુલ વાક્ય કહેવામાં આવે છે. તો આ રીતે સાદું અને સંયુક્ત વાક્ય કોને કહેવાય અને એકબીજામાંથી કઈ રીતના પરિવર્તન પામી શકે એ તમારે કરવાનું છે. એ પણ ખૂબ સરળ છે. જો કદાચ તમને ન સમજાતું તો ચોક્કસ મને કમેન્ટ કરશો, હું તમને સાદું સંયુક્ત સંકુલ વાક્ય વિશે માહિતી આપતો એક નાનકડો વિડીયો પણ બનાવી આપીશ. ત્યાર પછી મિત્રો વિભાગ ડી છે એ અર્થગ્રહણનો પ્રશ્ન છે જે મોટાભાગના પાઠ્યપુસ્તકની 12 પૂછવામાં આવે છે. હવે પ્રશ્ન 62-66 પાંચ ગુણના પ્રશ્નો છે, એ પાઠ્યેતર કાવ્ય આધારિત પ્રશ્નો હશે, એટલે કે તમને અભ્યાસક્રમની 12 કોઈ એક કાવ્ય આપેલું હશે અને એ કાવ્યની નીચે પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે અને એ પાંચ પ્રશ્નોના તમારે સાચા જવાબ દેવાના છે. ત્યાર પછી પ્રશ્ન 67-71 એ પણ પાઠ્યેતર ગદ્યખંડ આધારિત પ્રશ્નો હશે, એટલે કે તમને કોઈ પણ એક પેરેગ્રાફ એક ફકરો આપેલો હશે અને એમાંથી એની નીચે તમને પાંચ પ્રશ્નો આપેલા હશે અને એ ફકરામાંથી તમારે પાંચ પ્રશ્નોના જવાબ દેવાના છે. આ બધું તમે કરી ગયા છો. હવે પ્રશ્ન 72 છે એ સંક્ષેપ લેખન છે, એટલે કે તમને એક ગદ્યખંડ એક પેરેગ્રાફ આપેલો હશે, મોટો એક પેરેગ્રાફ આપેલો હશે, તમારે એને ત્રીજા ભાગનો સૂક્ષ્મ કરવાનો છે. હવે માત્ર અહીંયા ત્રીજા ભાગનો કીધું છે એટલે બાહ્ય દેખાવથી માત્ર પૂરેપૂરી લીટીઓ કાપીને તમે ત્રીજા ભાગનો 10 લીટી છે તો એના ત્રીજા ભાગનો કરીને 3-3.5 લીટીમાં લખી નાખશો તો એ નહીં ચાલે, પણ તમારે એનું એને પહેલાં વાંચીને સમજવાનો છે અને એના અર્થને ધ્યાનમાં લઈને એને ટૂંકો કરવાનો છે. જે અને મોટા પેરેગ્રાફમાં જે 15-20 લીટીના પેરેગ્રાફમાં જે વાત કરી છે એ જ વાત તમારે 3-4 લીટીમાં કરી દેવાની છે. એ રીતના તમારે એનું સંક્ષેપ્ત કરવાનું છે, એનું ટૂંકાણમાં એ વાતને સમજાવવાની છે. સાથે સાથે મિત્રો 1 માર્ક આખું એના શીર્ષક દેવાનો છે, એટલે એ પેરેગ્રાફ તમે સમજાવી લીધા પછી એને એક યોગ્ય ચટાકેદાર શીર્ષક દેવાનું છે, એ ક્યારેય ભૂલવું નહીં. ત્યાર પછી પ્રશ્ન 73 છે એ ગદ્યખંડને કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું રહેશે, એટલે કે તમને પાઠ્યપુસ્તકમાંથી જ કોઈ એક પેરેગ્રાફ એક ફકરો આપેલો હશે અને તમારે એને વિચાર કઈ રીતના વિકસે છે, કાળક્રમ પ્રમાણે કયું વાક્ય ક્યાં આવે છે એ તમારે બતાવવાનું છે. વાક્ય આડા અવળા હશે, તમારે એને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવવાનું છે. આ પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછવામાં આવશે, એટલે તમે જે પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ વાંચશો એ પાઠ્યપુસ્તક વાંચશો તો તમને ચોક્કસથી આ પ્રશ્ન પણ આરામથી આવડી જશે. ત્યાર પછી આપણા માટે વિભાગ ઈ છે એ લેખન સજ્જતાનો વિભાગ છે લેખન વિભાગ છે આખો. એ પણ પ્રશ્ન 75 છે એ પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે, એટલે કે તમને એક વાક્યો કે એક પેરેગ્રાફ આપેલું, તમને એક પેરેગ્રાફ કે થોડાક વાક્યો આપેલા હશે, તમારે એને વાદાત્મક ગદ્ય, તમે એક વાદ કરતા હોય વિવાદ કરતા હોય એની સાથે એ રીતના એની પ્રસ્તુતિ કરવાનું છે. આના ઉપર પણ હું એક સરસ વિડીયો આપી દઈશ કે કઈ રીતના વાદાત્મક ગદ્ય બનાવી શકાય, કઈ રીતના ભાવાત્મક ગદ્ય બનાવી શકાય. અહીંયા એના અથવામાં કદાચ વાદાત્મક ગદ્ય તમે ન બનાવતા આવડે, બહુ સહેલું છે, પણ એની અથવામાં તમને ભાવાત્મક ગદ્ય બનાવવાનું આવશે, એટલે કે તમને અમુક લાગણીશીલ ભાવનાવાળા શબ્દો આપવામાં આવશે અને એ શબ્દોનો પ્રયોગ કરીને તમારે ભાવાત્મક વાક્યો બનાવવાના છે. ભાવાત્મક એટલે લાગણીશીલ, અન્યને સ્પર્શી જાય એવા, હૃદયથી સ્પર્શી જાય, હૃદયથી નીકળતા હોય એવા વાક્યો તમારે અહીંયા 75મા પ્રશ્નમાં તમને શબ્દો આપેલા જ હશે, એમાંથી એ શબ્દોનો પ્રયોગ કરીને બનાવવાના છે ભાવાત્મક વાક્ય. હવે પ્રશ્ન 76 છે એ કોઈ પણ એક
આપેલા કોઈ એક વિષય પર આશરે 250 શબ્દમાં નિબંધ લખવાનો રહેશે. મિત્રો, નિબંધ એ એવી વસ્તુ છે જેમાં તમારે બહુ ઓછા ગુણ મેળવી શકો. તમે કદાચ 10 માર્કનો નિબંધ છે અને તમે 3-4 પેજ લખી નાખો તોય મેક્સિમમ તમને 6-7 ગુણ આપી શકાય. એટલા માટે આ નિબંધ ઉપર એટલું બધું ધ્યાન ન આપો. અને જો કદાચ તમને સાવ અજાણ્યા વિષય ઉપર નિબંધ પૂછવામાં આવશે તો પણ તમને નીચે મુદ્દા આપેલા હશે અને દરેક મુદ્દાના 1-2 પેરેગ્રાફ તમે લખશો તો આરામથી 3-4 પેજ તો તમે સહેજે લખી શકશો. પણ નિબંધ ઉપર એટલું વધારે પડતું ધ્યાન ન દેતા આપણા માટે મુખ્ય રીતે આપણું વિષય વસ્તુ છે. તમે ટેક્સ્ટ બુક, તમારું પાઠ્યપુસ્તક છે એને જ ખૂબ મહત્વનું ગણો. અને નિબંધ મોટા ભાગે વર્તમાન પ્રવાહોના પૂછાય જ છે. અત્યારે સ્વચ્છતા અભિયાન હોય, સ્ત્રી સશક્તિકરણ હોય, એવા વિષયો ઉપર ચોક્કસથી નિબંધ પૂછાય જ છે. તો મિત્રો, આ રીતના તમારું 100 માર્કનું એટલે કે તમારું ABCDE 5 વિભાગના 20-20 ગુણ એમ મળીને 100 માર્કનું પ્રશ્નપત્ર પૂરું થાય છે. 100 માર્ક તમારે અહીંયા 100 માર્ક્સમાંથી જે રીતના મેં એક વાત કરેલી છે, 100 માર્ક્સમાંથી તમારે વધારેમાં વધારે માર્ક મેળવવા હોય તો ચોક્કસથી તમારું પાઠ્યપુસ્તકને તમે પહેલા તૈયાર કરો. પાઠ્યપુસ્તકના તમારા બધા કાવ્યો, તમારા બધા ગદ્યો પદ્યો દરેકને તમે યોગ્ય રીતે સમજૂતી વાંચી લ્યો, તેને સમજી લ્યો અને યોગ્ય તૈયારી સાથે તેના કવિનું નામ, તેનું સાહિત્ય સ્વરૂપ, તેનો સાહિત્ય પ્રકાર, પૂર્વાપર સંબંધ વગેરે જેવી તમે તૈયારી કરી લેશો તો ચોક્કસથી તમે 100 માંથી સારામાં સારા ઉત્તમ રીતે માર્ક્સ મેળવી શકશો. તો મિત્રો, આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવતો બેલ આઇકોન પણ ચોક્કસથી તમે દબાવો જેથી હવે આવનારા વિડીયોની સીધી તમને માહિતી મળી શકે. અને આ વિડીયો અને આ ચેનલને મિત્રો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને આ સબસ્ક્રાઇબ કરવાથી તમે બીજા વિડીયો પણ આરામથી સૌથી પહેલા જોઈ શકશો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરો, તમારા મિત્રોને પણ આ શેર કરો અને તમારી યોગ્ય કમેન્ટ પણ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. બેસ્ટ ઓફ લક.